Good morning students, myself Patel Veena. Aje hu tamne duran 5 nu punravartan 3 bhanavish. Ema aapno question 1 chhe. Niche na darek prashna nu uttar एक एक वाक्य में लखो. पहलो प्रश्न, चरणों में काव्यना कवि कया समय नु वर्णन करे छे. चरणों में काव्यना कवि सवार नु वर्णन करे छे. वालो केसरियो शानो वेपारी हतो. वालो केसरियो गोड़ानी लेवेच करनार वेपारी हतो. शिक्षक लिंकन ने कयू काम सौंपे छे. शिक्षक लिंकन ने पोताने त्या बाग काम करवानू तेमज छोड़वाओने पानी पावानू काम सौंपे छे. हिंडोळो क्या बांधेलो छे? हिंडोळो आंबानी डाळे सोनानी सांकळ अने रूपाना कड़ा वडे बांधेलो छे. प्रश्न बे, नीचेना प्रश्नोना उत्तर लखो. पहलो प्रश्न, गरणी गाम विषे 5 वाक्यों लखो. गरणी गाम करुणों की नदी ने कांठे आवेलू छे. गरणी गाम नानू खोबा जेवडू छे. एनी
સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે. ગામમાં ઢોર જાજા છે, એમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે. પ્રશ્ન બે, ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે ચાર વાક્યો લખો. અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમના સત્યનિષ્ઠા, પ્રામાણિકતા તેમજ ખેલદીલી જેવા જીવનમૂલ્યો જોવા મળે છે. કોઈ પણ ત્રણ લોકગીતની બે બે પંક્તિઓ લખો. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલોને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. બીજી, તમે એકવાર મારવાડ જાજો રે હો મારવાડા. તમે એક મારવાડની મેદી લાવજો રે હો મારવાડા. ત્રીજી પંક્તિ,
வதலடி வரிசீரே. சரோவர் சளி வளையா. சாசரியே ஜாவூரே. மஹியேரி மஹாலி ரே. பாதலடி வரிசி ரஹீரே. चौथो प्रश्न. चरणों में कविताना आधारे सवारनू वर्णन करो. उगमणा आकाश में प्रभातना रंगों रिलाया छे. पंखियों कलरव करता उड़ी रहा छे. सूर्य प्रकाश पथराता पहाड़ नदी अने मैदान नजरे पड़े छे. हरियाली माथी आवता पवन साथे धरतीनी महेक बड़ी छे. घास पर पथरायेल झाकण में सूर्य किरणों जलहली रहा छे. आखी सृष्टि उल्लासमय लागे छे. नीचेनी पंक्तिनो अर्थ तमारा शब्दोमां लखो. उगमने आभमा रेलाया रंग. चरणों मा चालवानो उछले उमंग. सूर्य उगता पूर्व दिशाना आकाशमा रंग रेलाया छे. अने मारा चरणोमा चालवानो उमंग उछली रह्यो छे. प्रश्न चार. नीचेना शब्दों ने स्थाने हिंडोळो काव्यमा वपरायेला शब्दों शोधीने लखो. झूलो हिंडोळो चांदी रूपू
રુદ્રાક્ષની માળા. બેરખો, પાયજામો, સુરવાલ, ફેટો, મોળિયું, પગરખું, મોજડી. પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પંખી, વિહગ અથવા તો પક્ષી, જણસ, દાગીનો અથવા તો ઘરેણા, દરપત, ધીરજ, પરિશ્રમ, મહેનત, હિંડોળો, હિંચકો કાં તો જૂલો. પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. ઉગમણો, આથમણો, બાંધવું, છોડવું, અભિમાન, નિરભિમાન, નફરત, પ્રેમ, લગોલગ, છેટું અથવા તો દૂર. પ્રશ્ન 7. નીચેની સાચી જોડણી યાદ રાખો. પ્રીત, સ્તુતિ, વિદ્યાર્થી, પરિસ્થિતિ, પ્રતીક. આ આપણને અહીં આપેલી સાચી જ જોડણી છે, આપણે ખાલી યાદ રાખવાની છે. પ્રશ્ન 8. એકવચન અને બહુવચન બંને માટે એક સરખા જ વપરાતા હોય તેવા 5-5 શબ્દો વિચારીને લખો. જો એકવચન પણ હોય અને બહુવચન પણ એક જ જેવા હોય એવા, તો ઉદાહરણ પ્રમાણે આપણને એક આપેલું છે, પોપટ પણ એકવચનમાં આવી રીતે લખાય અને બહુવચન પણ આ રીતે જ હોય. તો આપણે બીજા એવા 5 શબ્દો શોધીને લખીએ. એક, ઝાડ. બીજું શબ્દ, પંખી. ત્રીજું શબ્દ, ફૂલ. ચોથો શબ્દ, કમળ. અને 5મો શબ્દ, ફળ. એકવચન અને બહુવચનમાં એક સરખા જ વપરાતા હોય છે. પ્રશ્ન 9. નીચેની આકૃતિમાં 4 અક્ષરવાળા શબ્દો મૂકો, જે દરેકના પહેલા 2 અક્ષર તર હોય અને જેનો અર્થ નીચેના વાક્યો મુજબ હોય. પહેલું જ આપણને અહીં ગેમ આપેલી છે, તો એક ફળનું નામ, જો આપણે એક ફળનું નામ બનાવવું હોય તો અહીંયા આગળ તર આપણને આપેલું જ છે, તર બુ ચ, તો અહીંયા આપણે લખીશું તરબૂચ. બીજું, તીરનો ભાથો, તો એને આપણે શું કહીશું, તર ક સ. ત્રીજું, ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક, તો એને આપણે કહીશું તરબાણું, તર બાણું. ચોથું, તરવામાં કુશળ, તો તરવૈયો. પાંચમું, યુક્તિ પ્રયુક્તિ, એને આપણે કહીશું તરકીબ. છઠ્ઠું,
પ્રપંચ અથવા તો કાવત્રા એને આપણે શું કહીશું, પાંચમું જ છે આપણું, તો એને આપણે અહીં લખીશું, સોરી છઠ્ઠું છે આપણું તરકટ. એક અટક તરવાડી, સાતમું તરવાડી, આઠમામાં શાકભાજી, ભાજીપાલો એને આપણે કહીશું તરકારી. આપણું નવમું છે પક્ષ તરફદારી, તરફેણ, તરફેણ. દસમું છે વાવવાનું એક ઓજાર, તરફણ. ભાષાંતર, તરજુબો. બારણા નીચેનો ભાગ તરવટ. અહીં આગળ આપણે આગળથી જોઈ જોઈને બધા જ શબ્દો લખીશું. ક્વેશ્ચન 10. ગઈકાલની દિનચર્ચા તમારી રોજનીશી લખો. તો આપણે ગઈકાલ એટલે આપણી વીતી ગયેલી, તો ગઈકાલની તારીખ હતી આપણી 21. 21/1/2021. તો આપણે લખવાની શરૂઆત કરીએ. ગઈકાલે સવારે હું 6 વાગે ઉઠ્યો હતો. દાંત, મોં સાફ કર્યા, નાયા પછી નાસ્તો કર્યો. 10 વાગ્યા સુધી વાંચ્યું. 11 વાગે હું ટ્યુશન ગયો. અંગ્રેજી વિષયો ભણ્યો. બે વાગે ટ્યુશનમાંથી છૂટ્યો. ઘેર આવીને હાથ પગ ધોયા. હું જમવા બેસી ગયો.
થોડી વાર આરામ કર્યો, પછી હું રમવા ગયો. રમીને ઘેર આવ્યો, વાળું કર્યું એટલે કે મેં નાસ્તો કર્યો, ઘરકામ કર્યું. દસેક વાગ્યા સુધી ટીવી જોયું, પછી પ્રાર્થના કરી સૂઈ ગયો.